हेलो विद्यार्थी मित्रों, हेलो, ફરીથી આપને ખૂબ જ સ્વાગત છે. એજ્યુકેશન સફરમાં હું નિલેશવાણી આપનું સ્વાગત કરું છું. આપણે સ્વાધ્યાય 5.2 ચેપ્ટરનો 5 સમાંતર શ્રેણી જોતા હતા. એની અંદર દાખલા નંબર 14 15 16 17 18 વિશે વાત કરીશું. જેમાં અમુક દાખલો જે તમારે થશે એને હિંટ આપીશ. જે દાખલો મને લાગે છે એવા દાખલા હું તમને કરાવી દઉં છું. જોઈ લો. સૌથી પહેલા દાખલા નંબર 14. તો દાખલા નંબર 14 ની અંદર મેં લખીને દે પછી કેવું લખો છે, 10 અને 250 વચ્ચેના 4 ના ગુણિત હોય તેવી સમાંતર શ્રેણી શોધો. સમાંતર શ્રેણી શોધવી છે. 10 અને 50 વચ્ચેના ગુણિત આપેલા છે, આપણે પદની સંખ્યા શોધવી છે. તો 13 નંબરનો પ્રશ્ન આપણે જે રીતે કર્યો તો એ રીતનો પ્રશ્ન છે. 10 અને 250 એટલે કે 10 પછીની સંખ્યા એવી લેવાની કે જે 4 ના ગણ્યામાં આવતી હોય. તો કે 12, 12 પછી ડાયરેક્ટ 16, 16 પછી ડાયરેક્ટ 20. આવી જ રીતે છેલ્લેથી 250 થી લેવાનું. 250 4 વડે નહીં ભાગે, 249 નહીં ભાગે, 248 ભગાશે. એટલે છેલ્લો પદ કેવો, 248 એ મળી ગયો. બી તો ખબર જ છે, 4 ના ગણ્યામાં આવે છે. તો છે તમે લખીને પૂછે બીજા પદમાંથી પહેલો પદ બાદ અને એન આપણી પાસે છે. એટલે ડાયરેક્ટ શું કરવાનું, આપણે એમ નો સૂત્ર લગાવવાનો. એમ બરાબર એ પ્લસ એન માઇનસ 1 બી. આની અંદર આ બધી કિંમત મૂકશો અને દાખલા નંબર 13 જોયો હોય ધ્યાનથી તો એમની કિંમત આપણને આવડી જશે. બરાબર છે. તો આ એક હિંટ હતી. આ દાખલો તમારે હોમવર્ક કરવાનો છે. 15 નંબરનો પ્રશ્ન એવો પૂછે કે જે બે સમાંતર શ્રેણી છે, એક આપેલી 63 65 67, બીજી પછી 3 10 17. તો આ સમાંતર શ્રેણીમાં કયું પદ સમાન હશે, એટલે કે એન ક્યારે સમાન હશે એ શોધો છે. શોધીએ. તો આ સમાંતર શ્રેણી પર તમે કેપિટલ એ લખો તો એ બરાબર 63 અને કેપિટલ ડી લખો તો ડી બરાબર 65 માઇનસ 63 એટલે કેટલા આવશે, 2. આ સમાંતર શ્રેણી માટે લખો તો કે સ્મોલ એ બરાબર 3 અને સ્મોલ ડી બરાબર 10 માઇનસ 3 બરાબર 7. બંને સમાંતર શ્રેણી સમાન છે, સરખી છે. સરખી કરીએ તો કે અહીંયા આની માટે સમાંતર શ્રેણી લખો તો કે એન બરાબર એ કેપિટલ એ પ્લસ એન માઇનસ 1 અને કેપિટલ ડી બરાબર અહીંયા લખો તો કે એ પ્લસ એન માઇનસ 1 ડી. એન સમાન કરવાનું છે, એન શોધવાનો છે. બરાબર. તો આને માટે કિંમત મૂકો તો કે 63 પ્લસ એન માઇનસ 1 ડી બરાબર 2 બરાબર. આને માટે કિંમત તો કે 3 પ્લસ એન માઇનસ 1 ડી બરાબર 7. ઓકે. હવે શું કરો, આ બે અંદર ગુણો તો કે 63 પ્લસ 2n માઇનસ 2 બે અંદર ગુણ્યા એટલે 2 ગુણ્યા એટલે 2n અને 2 ગુણ્યા એટલે માઇનસ 2 બરાબર 3 પ્લસ 7 અંદર ગુણો તો કે 7n માઇનસ 7. ઓકે. બરાબર ને સરવાળો. 63 માંથી 2 બાદ કરો તો કે 61 પ્લસ 2n બરાબર. આ બંનેની બાદબાકી તો કે 7n, 7 માંથી 4 3 બાદ કરી તો 4 કેવો આવશે, માઇનસ, કારણ કે 7 મોટા છે. માઇનસ 4 આ બાજુ અને 2n આ બાજુ તો કે 61 પ્લસ 4 બરાબર 7n માઇનસ 2n, કારણ કે પ્લસ 2n આપણ જતા માઇનસ ને માઇનસ 4 આપણ જતા પ્લસ. 7 માંથી 2 બાદ કરો તો કે 5n બરાબર 65. તેથી હું થાય n બરાબર 65 ના છેદમાં 5. તેથી જવાબ કેટલો આવશે, 13. એટલે કે આ બંને સમાંતર શ્રેણીનું 13મો પદ એવું હશે કે જે બંનેમાં સરખો હશે, બંનેમાં સરખો હશે. ક્લિયર. દાખલા નંબર 16 કરીએ. દાખલા નંબર 16 ની અંદર એક હિંટ આપું છું કે a3 બરાબર 16 તો આપણને ખબર છે. આના પરથી આપણને સમીકરણ મળે a પ્લસ 2d બરાબર 16, સમીકરણ નંબર 1. બીજું લખો તો a7 પ્લસ બરાબર a5 પ્લસ 12. આવો દાખલો આપણે કરી ચોખા છે, 10 નંબરનો દાખલો. તો એ દાખલા પ્રમાણે કરો તો કે a પ્લસ 6d બરાબર a પ્લસ 4d બરાબર પ્લસ 12. એટલે કે a કેન્સલ, આ બદલ લો તો 6d પ્લસ 4d બરાબર 12, સોરી માઇનસ 4d બરાબર 12, તેથી 2d બરાબર 12, તેથી d બરાબર 6. આ d ની કિંમત તમે એક સમીકરણમાં મૂકો, કોઈ પણ એક બરાબર. d ની કિંમત કોઈ પણ એકમાં મૂકો એટલે તમને a મળે. પણ અહીંયા તમને a પ્લસ 3d પરથી તમને d તો મળી ગયેલો છે, તમારે a શોધવો છે. પ્રથમ પદ શોધવો છે તો ડાયરેક્ટ આની કિંમત આની અંદર મૂકશો. પ્રથમ પદ મળી જશે એ. આ કિંમત તમે ડાયરેક્ટ શામાં મૂકશો તો આ સમીકરણમાં મૂકશો એટલે એ તમને મળી જશે. એ મળી જાય એના પછી તમને જેટલા પણ પદ શોધવાના કે પદ તમે ક્રમશ શોધી શકો છો. ખ્યાલ આવે છે મિત્રો? બરાબર. તો આ 16 નંબર દાખલો નહીં છે. 17 નંબરનો દાખલો તો મહત્વનો દાખલો છે. સમાંતર શ્રેણી એ છે 3 8 13 253 એટલું આપેલું છે. પછી તમને લખ્યું છે છેલ્લેથી 20મો પદ શોધો. છેલ્લેથી 20મો પદ એનો મતલબ શું થાય? છેલ્લેથી 20મો પદ તો મેં શું કર્યું, જવાબ અહીંથી શરૂ થાય છે. અહીંથી સમાંતર શ્રેણીને ઉલટી કરી 253 છેલ્લે હતા પહેલા લેખા ને આ પાછળની સાઈડ 13 8 3. છેલ્લેથી 20મો પદ એનો મતલબ શું થાય કે ઉલટી કરીને પહેલેથી 20મો પદ થાય બરાબર. તો અહીંયા એ બરાબર કેટલા તો કે 253. ડી બરાબર ક્યાં શોધ છો તો કે ડી બરાબર શું તો કે બીજા પદમાંથી પહેલો પદ બાદ અહીંયા છે જ ને 8 માંથી 13 બાદ તો કે ડી બરાબર 8 માઇનસ 13. 8 માંથી 13 બાદ કરીએ તો જવાબ કેટલો આવશે, ડી બરાબર 8 માંથી 13 બાદ કરીએ તો જવાબ કેટલો આવશે તો કે માઇનસ 5. ડી મળી ગયા, એ મળી ગયા, ડી મળી ગયા છે.
સમાંતર શ્રેણીનું છેલ્લેથી વિષમ પદ કીધું છે એટલે કે A20 શોધવાનું કીધું છે. A20 એટલે A20 એનો મતલબ થાય કે n બરાબર કેટલા આવ્યા છે 20. હવે A20 શોધીએ તો કે A20 બરાબર A પ્લસ 19D 20 છે એટલે 19 થઈ જાય 20 છે તો 19 બરાબર તો કે A બરાબર 253 પ્લસ 19 ગુણ્યા માઇનસ 5 તેથી 253 પ્લસ 19 ગુણ્યા 5 એટલે 95 કેવો આવશે પ્લસ માઇનસ માઇનસ 95 બાદબાકી કરીએ ઓકે બાદબાકી કરીએ તો 13 માંથી આ 5 બાદ કરીએ તો આવશે 8 14 માંથી 9 બાદ કરીએ તો આવશે 5 અને અહીં આવશે એટલે તમારો જવાબ આવશે 158 ખ્યાલ આવે છે મિત્રો એકદમ સિમ્પલ ફોર્મેટમાં છે 18 નંબરનો પ્રશ્ન જો 18 નંબરનો પ્રશ્ન લખ્યો છે કે સમાંતર શ્રેણીમાં ચોથો પદ અને આઠમા પદનો સરવાળો 24 છે છઠ્ઠો પદ અને દસમા પદનો સરવાળો 44 છે જો મિત્રો હું અત્યારે કોઈ રકમ લખતો નથી આ બધી રકમ પરથી ડાયરેક્ટ હું કઈ રીતે કન્વર્ટ કરું ત્યાંથી દાખલા ગણો છું એટલે રકમ તમારે બુકની અંદર જોઈ સમજી પછી દાખલો વિડીયોમાં જોઈને ગણવાની ટ્રાય કરવાની છે ઓકે તો કે ચોથો પદ અને આઠમા પદનો સરવાળો 24 છે છઠ્ઠો પદ દસમા પદનો સરવાળો 44 છે તો કે આ બંને સરવાળા પરથી સમાંતર શ્રેણીના આગળના પદ સમાંતર શ્રેણી શોધવાની કીધી છે તો ચોથો અને આઠમો પદ આપ્યો છે આને આમ લખી શકીએ એ ચોથો પદ એટલે એ પ્લસ 3D આઠ પદ એટલે એ પ્લસ 7D બરાબર 24 અને આ છઠ્ઠો પદ છે તો કે એ પ્લસ 5D પ્લસ એ પ્લસ 9D બરાબર 44 એ અને એ તો કે 2A પ્લસ 7 અને 3 એટલે કે 10D બરાબર 24 અહીંયા પણ એ અને એટલે 2A પ્લસ 5 અને 9 14D બરાબર 44 બે કોમન તો કે આવશે A પ્લસ 5D બરાબર 12 બે વડે ભાગી દીધા બરાબર એટલે આ સમીકરણ 1 અહીંયા પણ બે વડે ભાગો તો A પ્લસ 7D બરાબર 12 આ સમીકરણ 2 પણ અહીંથી આપણે ખ્યાલ જ છે મિત્રો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરો એટલે D મળશે D ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકો એટલે A મળશે A અને D મળી જાય એટલે શું કરવાનું એનો સરવાળો સૌથી પહેલો પદ તો કે A પ્લસ D જે મળ્યા છે એનો સરવાળો કરો એટલે એક પદ મળશે પછી એની આગળ જે પદ મળ્યું છે એમાં પાછો ડી ઉમેરો એટલે બીજો પાછો જે પદ મળ્યું છે એમાં ડી ઉમેરો એટલે ત્રીજો આવી રીતે સમાંતર શ્રેણીના આગળના પદો તમને મળતા જશે એટલે કે સમાંતર શ્રેણી મળી જશે ખ્યાલ આવશે મિત્રો બરાબર તો અહીંયા આપણે દાખલા નંબર 14 15 16 17 18 ની ચર્ચા કરી છે દાખલો જો સમજો બુકની અંદર રકમ જો વાંચીને સમજો બરાબર ખ્યાલ ના પડે તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો બરાબર ત્યાં સુધી રજા આપો વિડીયો શેર સબસ્ક્રાઇબ લાઈક અવશ્ય કરજો ધન્યવાદ